નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેયની અંદર આપણે આગળના લેક્ચરમાં વિધેયના પ્રકાર જે છે એની વાત પૂરી કરી હતી. કુલ વિધેયના સાત પ્રકાર જે છે જોયા. યાદ કરીએ ફરીથી વિધેયના સાત પ્રકાર કયા કયા? તો કે તદ્ય વિધેય, અચળ વિધેય, બહુપદી વિધેય, સમય વિધેય, માનક વિધેય, ચિહ્ન વિધેય અને છેલ્લે આપણે ગઈકાલે જોયું હતું મહત્તમ પૂર્ણાંક વિધેય. તો વિધેયના પ્રકારોની ચર્ચા અને આપણે એના આલેખની વિગતવાર ચર્ચા કરી ગયા છે. આજે આપણે છેલ્લી જે ચેપ્ટરની એક થિયરિકલ છેલ્લી વાત છે એ વાત કરતી કે વાસ્તવિક વિધેય પરની બેઝિક ક્રિયાઓ, જેમ સાદા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર હોય એવી જ રીતે વિધેય પરની જે ક્રિયાઓ છે એમાં બે વિધેયનો સરવાળો અથવા તો બાદબાકી કે ગુણાકાર કે અદિશ વડે ગુણાકાર કે બે વિધેયનો ગુણાકાર કરે અથવા અદિશ વડે ગુણાકાર અને વિધેયનો બે વિધેયનો ભાગાકાર, તો એના માટેની જે વાત છે એની આપણે થોડી થિયરી પર ચર્ચા કરીએ. પછી આપણે સ્વાધ્યાયનો દાખલો અથવા તો ઉદાહરણ કે જેમાં આગળ જઈએ. વાસ્તવિક વિધેય પરની બેઝિક ક્રિયાઓ, કોઈ આપણે ગણ લઈ લઈએ એક્સ, કે એક્સ જે છે આર નો ઉપગણ છે, આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, એનો ઉપગણ છે એક્સ. હવે બે વિધેય લઈએ કે એક વિધેય એફ જે એક્સ થી આર નું વિધેય છે અને બીજું વિધેય છે જી જે પણ એક્સ થી આર નું વિધેય છે. આ એફ અને જી બે વિધેય છે. તો આના માટે શું થાય? તો કે પહેલી વાત જે છે એ બે વિધેયનો સરવાળો, બે વિધેયનો સરવાળો. વાત એવી છે કે બે વિધેયના સરવાળા માટે એફ વત્તા જી, એફ વત્તા જી ઓફ એક્સ, આપણે આ એફ નું વિધેય હોય એને આપણે એફ ઓફ એક્સ વડે દર્શાવીએ, જ્યારે જી નું વિધેય હોય તો એને જી ઓફ x વડે દર્શાવીએ. એટલે કે બે વિધેયનો સરવાળો f વત્તા g ઓફ x આના બરાબર થાય f ઓફ x વત્તા g ઓફ x, f ઓફ x વત્તા g ઓફ x. આ બે વિધેયના સરવાળા જેવા છે. આ જ પ્રમાણે જો બાદબાકી હોય કે બે વિધેયની બાદબાકી થવાની તફાવત, બે વિધેયોની બાદબાકી, તો આના માટે શું થાય? કે f અને g બે વિધેય છે, તો આના માટે f માઇનસ g બાદબાકી એટલે માઇનસ, f માઇનસ g ઓફ x આના બરાબર શું થાય? કે આના બરાબર થાય f ઓફ x માઇનસ g ઓફ x, બંને વિધેયની બાદબાકી એટલે f માઇનસ g ઓફ x એટલે f ઓફ x માઇનસ g ઓફ x. તો આ બીજી વાત છે. એના પછી ત્રીજી વાત કરીએ કે અદિશ વડે વિધેયનો ગુણાકાર, અદિશ વડે વિધેયનો ગુણાકાર. એ દાખલા તરીકે અહીંયા એફ ઓફ એક્સ જે વિધેય છે એને કોઈક આપણે આલ્ફા જે છે અદિશ લઈએ, કે આલ્ફા અદિશ છે, તો આના માટે આલ્ફા એફ, આલ્ફા એફ ઓફ એક્સ, આલ્ફા એફ ઓફ એક્સ આના બરાબર શું થાય? તો કે આના બરાબર આવું થાય કે એફ ઓફ આલ્ફા એક્સ, આલ્ફા એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ આલ્ફા એક્સ. આ જે અદિશ જેને આપણે કહીએ છીએ કે આલ્ફા જે છે અદિશ છે, તો એના વડે જો એને ગુણવામાં આવે તો અથવા તો આવું પણ કહી શકાય કે આલ્ફા એફ ઓફ એક્સ બરાબર પણ શું લખી શકાય? તો આલ્ફા એફ ઓફ એક્સ બરાબર આલ્ફા ઇન્ટુ એફ ઓફ એક્સ, આલ્ફા ઇન્ટુ એફ ઓફ એક્સ. તો આ જે છે એ વિધેયનો અદિશ વડે ગુણાકાર છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે આવું હોય કે એફ ઓફ એક્સ બરાબર બે એક્સ વત્તા ત્રણ, એફ ઓફ એક્સ બરાબર બે એક્સ બે એક્સ વત્તા ત્રણ. હવે અહીંયા આપણે આ પ્રમાણે હોય કે આલ્ફા એફ અથવા તો આમ હોય કે ટુ એફ, ટુ એફ
2f of x बराबर હોય 2x 3 તો આના બરાબર આપણે શું લખી શકીએ આને દાખલા તરીકે તમે આલ્ફા તરીકે વિચારો કે આ 2 જે છે એ આલ્ફા છે તો આલ્ફા f of x બરાબર તો શું હતું તો આલ્ફા ઇનટુ f of x તો આના બરાબર આપણે લખી શકાય કે આ f of x ની જે કાઈ કિંમત હોય કે આના બરાબર 2 ગુણ્યા f of x આ જે કાઈ અહીં આપેલું હોય કે f of x બરાબર જે આપ્યું હોય તો આ 2 f of x અહીં જેમ આપણે પહેલા લીધું હતું કે f of x બરાબર 2x 3 હવે આપણે આ કિંમત જોતી હોય કે 2f of x તો આના બરાબર શું થાય તો કે 2 ગુણ્યા f of x હવે 2 ગુણ્યા f of x એટલે શું તો કે 2 ગુણ્યા f of x ની કિંમત કેટલી છે તો કે 2x 3 ગુણાકાર કરીએ તો 2 2 4x 3 2 6 4x 6 તો આ જે છે ત્રીજો ગુણધર્મ છે કે વિધેયનો અદિશ વડે ગુણાકાર કે કોઈ પણ અદિશ સંખ્યા જે છે આલ્ફા એના વડે આપણે એને ગુણીએ છીએ એના પછીની વાત કરીએ કે બે વાસ્તવિક વિધેયનો ગુણાકાર ચોથી જે વાત છે બે વાસ્તવિક વિધેયોનો ગુણાકાર કેવી રીતે થાય બે વાસ્તવિક વિધેયનો ગુણાકાર તો કે એના માટેની જે વાત છે બે વાસ્તવિક વિધેય f અને g આપણે લઈએ તો f ઇનટુ g f ઇનટુ g ઓફ x આના બરાબર થાય f ઓફ x ઇનટુ g ઓફ x f ઇનટુ g બે વિધેય છે f અને g તો f ઇનટુ g ઓફ x બરાબર શું થાય તો કે એક વિધેય એટલે પેલું વિધેય f ઓફ x એને ગુણ્યા બીજું વિધેય એટલે g ઓફ x તો f ઓફ x ઇનટુ g ઓફ x તો આ છે ક્રમ નંબર 5 અને એના પછી છેલ્લી વાત છે કે બે વાસ્તવિક વિધેયનો ભાગાકાર બે વાસ્તવિક વિધેયનો ભાગાકાર કે f અને g જે બે વિધેયો છે આના માટે બે વાસ્તવિક વિધેયો જે છે આના માટે f ના છેદમાં g ઓફ x f ના છેદમાં g ઓફ x f ભાગ્યા g આના બરાબર શું થાય તો આના બરાબર થાય f ઓફ x ના છેદમાં g ઓફ x જ્યાં શરત જે છે આ પ્રમાણે છે કે જ્યાં g ઓફ x નોટ ઇક્વલ ટુ 0 g ઓફ x જે છે 0 નથી 0 સિવાયની કોઈ પણ કિંમત છે f ના છેદમાં g ઓફ x બરાબર f ઓફ x ના છેદમાં g ઓફ x તો આ જે કુલ વાત છે વાસ્તવિક વિધેય પરની બેઝિક ક્રિયાઓ સરવાળો કેવી રીતે થાય તો f વત્તા g ઓફ x બરાબર f x વત્તા g x બાદબાકી કેવી રીતે થાય તો f માઇનસ g ઓફ x બરાબર f x માઇનસ g x અદિશ વડે ગુણાકાર એટલે શું તો કે આલ્ફા f ઓફ x બરાબર આલ્ફા ઇનટુ f ઓફ x બે વાસ્તવિક વિધેયનો ગુણાકાર એટલે શું f ગુણ્યા g ઓફ x બરાબર f ઓફ x એને ગુણ્યા g ઓફ x અને છેલ્લે બે વાસ્તવિક વિધેયનો ભાગાકાર એટલે શું તો કે f ના છેદમાં g ઓફ x બરાબર f x ના છેદમાં g x આ વાત જે છે એ બુક ની અંદર જે આપણે વિધેયના પ્રકાર પૂરા કર્યા એના પછી પેજ નંબર 43 ઉપર 5-6 વાત જે છે આ 5-5 મુદ્દા જે છે આ પહેલા જ છે એની અંદર તો એકવાર બુકમાં અભ્યાસ કરી લો અથવા આ સૂત્ર જે છે લખી લો હવે આપણે ઉદાહરણ 6 માં જોઈએ કે ઉદાહરણ નંબર 16 આની જ વાત કરી છે એમાં કે તો
f વત્તા g ઓફ x f માઇનસ g ઓફ x f ઇન્ટુ g ઓફ x અને છેલ્લે f ના છેદમાં g ઓફ x આ કિંમતો ચારે ચાર મેળવવાની છે f વત્તા g ઓફ x એટલે સરવાળો f માઇનસ g ઓફ x એટલે બાદબાકી f ઇન્ટુ g ઓફ x એટલે ગુણાકાર અને છેલ્લે f માઇનસ g ઓફ સોરી f ના છેદમાં g ઓફ x એટલે ભાગાકાર તો પહેલી વાત આપણે કરીએ કે અહીં f વત્તા g ઓફ x એટલે શું હમણાં જ આપણે થિયરીમાં આગળ વાત કરી કે f વત્તા g ઓફ x એટલે શું તો કે આના બરાબર તો થાય f ઓફ x વત્તા g ઓફ x કિંમત આપણી પાસે છે f ઓફ x અને g ઓફ x ની મૂકી દઈએ અહીં કિંમત f ઓફ x એટલે શું તો કે x નો વર્ગ વત્તા g ઓફ x એટલે શું તો કે 2x વત્તા 1 તો આ થઈ f પ્લસ g ઓફ x ની કિંમત f પ્લસ g ઓફ x ની કિંમત કેટલી થાય x નો વર્ગ વત્તા 2x એટલે આ પહેલી વાત બીજો પ્રશ્ન જે છે f માઇનસ g ઓફ x f માઇનસ g ઓફ x એટલે શું તો કે f માઇનસ g ઓફ x એટલે બે વિધેયની બાદ બાકી વાસ્તવિક વિધેય fx માઇનસ gx તો આના બરાબર શું લખી શકાય આના બરાબર એવું લખી શકાય f ઓફ x માઇનસ g ઓફ x કિંમત મૂકી દઈએ f ઓફ x એટલે x નો વર્ગ માઇનસ g ઓફ x એટલે g ઓફ x ની કિંમત છે આપણી પાસે 2x 1 તો સાદરૂપ આપી દઈએ તો માટે f માઇનસ g ઓફ x આના બરાબર આ માઇનસ ની અંદર ગુણી નાખીએ તો x નો વર્ગ માઇનસ 2x આ માઇનસ 2 ને લાગશે કે પહેલા માઇનસ 2x અને પછી માઇનસ 1 તો માઇનસ 1 તો આ છે આનો જવાબ f માઇનસ g ઓફ x એટલે શું તો કે x વર્ગ માઇનસ 2x માઇનસ 1 એના પછીનો ત્રીજી જે વાત છે f ઇન્ટુ g ઓફ x f ઇન્ટુ g ઓફ x તો આના બરાબર શું થાય તો કે બે વિધેયનો ગુણાકાર f ઇન્ટુ g ઓફ x એટલે શું આ ક્રમ નંબર 4 જે છે f ઇન્ટુ g ઓફ x એટલે fx ઇન્ટુ gx તો આના બરાબર શું થાય તો કે f ઓફ x અને ગુણ્યા g ઓફ x ફરીથી કિંમત મૂકી દઈએ f ઓફ x એટલે શું તો કે f ઓફ x એટલે x નો વર્ગ અને ગુણ્યા g ઓફ x એટલે શું તો કે 2x 1 ગુણાકાર કરીએ તો આના બરાબર પેલા આનો ગુણાકાર આની સાથે તો 2x ગુણ્યા x નો વર્ગ એટલે શું થાય તો કે 2x નો ઘન 2x નો ઘન x નો વર્ગ નો ગુણાકાર ફરી આની સાથે એક સાથે એટલે કે વત્તા x નો વર્ગ તો આ જવાબ છે નો મળ્યો તો કે f ઇન્ટુ g ઓફ x આના બરાબર શું થાય તો કે 2x નો ઘન વત્તા x નો વર્ગ આ કે બે વાસ્તવિક વિધેયનો ગુણાકાર હવે છેલ્લી વાત જે બાકી છે કે f ના છેદમાં g ઓફ x f ના છેદમાં g ઓફ x આના બરાબર આપણું સૂત્ર જે છે કે બે વાસ્તવિક વિધેયનો ભાગાકાર એટલે f ના છેદમાં g ઓફ x બરાબર શું થાય fx ના છેદમાં g ઓફ x પણ ત્યાં g ઓફ x નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ કારણ કે છેદ 0 હોય તો વિધેય વ્યાખ્યાયિત થાય નહીં એટલા માટે આના બરાબર શું થાય તો કે f ઓફ x છેદમાં g ઓફ x જ્યાં શરત આ છે કે g ઓફ x નોટ ઇક્વલ ટુ 0 તો માટે f ઓફ x ના છેદમાં g ઓફ x બરાબર f ઓફ x એટલે x નો વર્ગ છેદમાં g ઓફ x એટલે 2x 3 સોરી 2x 1 2x 1 એક તો આ fx ના છેદમાં gx ની કિંમત મળી ગઈ પરંતુ આપણે એક વધારાનો ઉલ્લેખ ઈ કરવો પડશે અહીંયા કે g ઓફ x નોટ ઇક્વલ ટુ 0 g ઓફ x નોટ ઇક્વલ ટુ 0 નો અર્થ શું થયો કે g ઓફ x એટલે શું છે તો કે 2x 1 2x
f not equal to 0 અહીં આપણે જો x ને સૂત્રનો કરતા કરીએ તો આ એક ને સામે જવા દઈએ પહેલા તો dx not equal to minus 1 આ બાજુ છે પ્લસ 1 છે સામે દઈએ તો minus 1 માટે હવે આ x ની સાથે 2 છે ગુણાકારમાં છે સામે જવા દઈએ તો ભાગાકારમાં છે તો માટે શું થાય તો કે x not equal to minus 1 ના છેદમાં 2 x not equal to minus 1 ના છેદમાં 2 કે fx ના છેદમાં gx f ના છેદમાં g of x બરાબર નું મળ્યું તો કે x સ્ક્વેર ના છેદમાં 2x 1 પરંતુ ત્યાં શરત એવી છે કે x ની કિંમત -1/2 હોવી જોઈએ નહીં કારણ કે x ની કિંમત જો -1/2 હોય તો છેદ 0 થઈ એટલે x not equal to -1/2 એટલે આ વધારાની વાત કરી પડે તો આ વાત જે છે એ વાસ્તવિક વિધેય એના પરની ક્રિયાઓ કે જેમાં આપણે બે વિધેય જે છે એનો સરવાળો બાદબાકી ગુણાકાર અદિશ વડે ગુણાકાર અને ભાગાકાર આ પાંચ વાતની ચર્ચા કરી આ જ પ્રમાણેનું ઉદાહરણ આ ઉદાહરણ નંબર 16 હતું એના પછીનું જે છે ઉદાહરણ નંબર 17 એની વાત પણ આપણે કરી દઈએ કે એમાં પણ fx અને gx જે આપેલા છે કે fx અને gx આપેલા હોય તો f વત્તા g f માઇનસ g અને f ઇન્ટુ g અને f અપોન g આ રહ્યું છે f of x બરાબર છે વર્ગમૂળમાં x અને g of x આના બરાબર x આ બે અનનોન વાસ્તવિક છે બે વિધેય છે અનનોન વાસ્તવિક વિધેય હોય તો અલગ અલગ જે કિંમતો ભાગી છે એમાં f plus g of x f plus g of x f minus g of x f into g of x અને છેલ્લે f ના છેદમાં g of x આ ચાર કિંમતો જે મેળવવાની છે તો અહીંયા આપણા જે બે વિધેય છે f of x બરાબર વર્ગમૂળમાં x અને g of x બરાબર શું છે x છે તો પહેલી વાર f plus g of x એટલે શું તો કે આના બરાબર થાય f of x વત્તા g of x કિંમત મૂકી દઈએ f of x એટલે શું તો કે વર્ગમૂળમાં x વત્તા g of x એટલે x તો આ થઈ f plus g of x ની કિંમત વર્ગમૂળમાં x વત્તા x બીજી વાત કરી દઈએ એના પછી કે f minus g f minus g of x આના બરાબર શું થાય તો કે આના બરાબર f of x minus g of x f of x minus g of x કિંમત મૂકી દે f of x એટલે શું તો કે f of x એટલે વર્ગમૂળમાં x minus g of x એટલે x તો આ થઈ f minus g of x ની કિંમત એના પછી ત્રીજી કિંમત જે છે એ f into g of x f into g of x આના બરાબર શું થાય તો કે આના બરાબર f of x into g of x f of x into g of x તો ફરીથી કિંમત મૂકી દઈએ આપણે f of x ની કિંમત શું છે અહીંયા તો કે f of x એટલે વર્ગમૂળમાં x અને ગુણ્યા g of x એટલે x ખરેખર વર્ગમૂળમાં x એટલે હું તો કે x ની કેટલી ઘાત x ની 1/2 ઘાત વર્ગમૂળમાં x એટલે શું થાય તો કે વર્ગમૂળમાં x એટલે x ની 1/2 ઘાત વર્ગમૂળ એટલે 1/2 ઘાત એને ગુણ્યા x એટલે x ની અહીં કાઈ નહી તો કેટલી ઘાત છે આ ઉપર 1 ઘાત છે આ ખરેખર 1 ઘાત છે હવે આપણને ખબર છે કે આધાર સરખા હોય તો ઘાતનો શું થાય સરવાળો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો એટલે કે આના બરાબર x ની 1/2 1 કેટલી ઘાત 1/2 1 અને 1/2 1 કરી આપણે લસા લઈ ના 2 1 2 1 1 ગુણાકારમાં આવશે 2 આખાના છેદમાં
बी एक वत्ता बी एंड त्रण त्रण ना छेद में बी त्रण द्वितीयों साम पर आपने खबर जेड द्वितीयों से इतने अर्धो वत्ता एक लेकिन लगता है दोड अथवा तो कहें त्रण ना छेद में बी त्रण द्वितीयों से अहियां कहीं ना जवाब हूँ मैडम तो कि एक स्नी त्रण द्वितीयों से गार तो आम मिलो आपने एफ इनटू जी ऑफ एक्स एफ इनटू जी ऑफ एक्स बराबर एक्स नी कितनी गार त्रण द्वितीयों से गार एक्स नी त्रण द्वितीयों से गार अने छेलो जो प्रश्न है कि एफ ना छेद में जी ऑफ एक्स इतने सुन तो कि एफ ना छेद में जी ऑफ एक्स इतने एफ ऑफ एक्स ना छेद में जी ऑफ एक्स कीमत मुकी दे एफ ऑफ एक्स इतने वर्गमूल में एक्स छेद में जी ऑफ एक्स इतने एक्स ज्यां आपने खबर से जी ऑफ एक्स नॉट इक्वल टू जीरो होगी इतने के जी ऑफ एक्स बराबर हूँ चलो कि एक्स नॉट इक्वल टू जीरो नाम पढ़े माँ જે છે આ છે તો વિધેય 0 હોય તો વ્યાખ્યાયિત થાય એટલે આપણે x નોટ ઇક્વલ ટુ 0 લખશું હવે આને સાદું રૂપ આપીએ હમણાં જ વાત કરી પ્રમાણે x વર્ગમૂળમાં x એટલે x ની 1 દ્વિતીયાંશ ઘાત એના છેદમાં x હવે આ ઉપર x ની 1 દ્વિતીયાંશ ઘાત છે છેદમાં x ની 1 ઘાત છે અહીંયા x ની કેટલી ઘાત છે 1 ઘાત છે નિયમ આપણને ખબર છે કે આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો ઘાત ની શું થાય બાદબાકી તો અહીંયા બાદબાકી સાથે તો આના બરાબર શું થાય તો કે x ની एक द्वितीयांश माइनस एक घात एक द्वितीयांश माइनस एक द्वितीयांश माइनस एक हूँ करूँ तो आप बे गुणाकार में जाए एक माइनस बी आखा ना छेद में बी एक माइनस बी एटले माइनस एक ना छेद में बी तो अहीं फाइनल जो जवाब मर छे एक्स नी माइनस एक ना छेद में बी घात एक्स नी केटली घात माइनस एक द्वितीयांश घात अथवा तो आने आपणे छेद में लई जाए तो घात प्लस थी जाए आने जो एक ना छेद में लखीए तो आना बराबर आ ऊपर लखीए गए कि एक ना छेद में एक्स नी कितनी घात एक द्वितीयांश घात अपने आगे तब सीखा है कि माइनस घात हो अपने ऊपर ले जाओ माइनस में तो प्लस थी जाए प्लस होने नीचे ले जाओ तो माइनस थी जाए ऊपर माइनस हो अपने नीचे ले जाए तो हूँ थी जाए प्लस तो एक्स नी माइनस एक द्वितीयांश घात चाहिए एक ना छेद में लगे तो एक्स नी कितनी थी जाए प्लस एक द्वितीयांश घात अथवा तो एफ ना छेद में जी ऑफ एक्स आ एक ना छेद में एक्स नी एक द्वितीयांश घात छे अने एक ना छेद में वर्गमूल में एक्स पण कही सकते एक ना छेद में वर्गमूल में एक्स એટલે આ થયો ચોથો જવાબ એટલે f ભાગ્યા g તો આજના દિવસમાં આપણે આજના લેક્ચરમાં વિધેય પરની બેઝિક ક્રિયાઓ સરવાળા બાદબાકી અદિશ વડે ગુણાકાર બે વિધેયનો ગુણાકાર અને ભાગાકારની વાત કરી અને બે ઉદાહરણ જોયા સ્વાધ્યાય 2 ની અંદર એક દાખલો જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે આ જ પ્રમાણે છે માં स्वाध्याय बी नो दाखला नंबर सात स्वाध्याय बी दाखला नंबर सात एमा एफ ऑफ एक्स अने जी ऑफ एक्स आपेला छे अने एफ वत्ता जी एफ माइनस जी एफ इनटू जी अने एफ ना छेद में जी ऑफ एक्स मेळो तो आ एक दाखलो जे छे होमवर्क में करवानो छे आज आपणे अहींया सुधी राखशुं आवता लेक्चर नी अंदर अमुक दाखला जेवा बाकी रह्या छे थियोरिकल रीते चेप्टर पूरो थई गयो छे અમુક દાખલા જે આપણે જરૂર પૂરતા ગણવાના છે એની વાત જે છે આપણે આગળના આવતા લેક્ચરની અંદર કરશું ધન્યવાદ